नमस्ते विद्यार्थिनी बहनों, आज आपणे धोरण 7 विज्ञान विषय में पाठ 13 गति अने समय विषे आगळ अभ्यास करीशुं। आ अगाउ आपणे झड़पना एकम विषे शीखी गया, हवे आपणे समयनुं मापन केवी रीते करवुं एना विषे अभ्यास करीशुं। जो तमारी पासे घड़ियाल न होय तो दिवसमां केटला वाग्या छे ते केवी रीते नक्की करशो? अपना पूर्वजों मात्र पड़छायाने जोईने दिवसमां आश्रे केटलो समय थयो छे ते कही शकता हता, तेमने ते वातनी नवाई लागे छे ने? आपणे एक महिनानो के एक वर्षनो समयगाळो केवी रीते मापी शकीए छीए? आपणे बधाने खबर छे के एक महिनाना सरेराश दिवसो होय छे 30 અને એક વર્ષનો સમયગાળો હોય છે 365 દિવસનો। આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે। ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે, એક સૂર્યોદય બાદ બીજો સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહેવામાં આવે છે। એટલે કે એક દિવસ સૂર્ય ઉગે ત્યાર પછી સૂર્ય અસ્ત થાય અને બીજે દિવસે સૂર્ય ઉગે ત્યાં સુધીનો સમય એટલે કે 24 કલાક। જ્યારે આ એકમ છે એ અસ્તિત્વમાં નહોતો ત્યારે એક સૂર્યોદય બાદ બીજો સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહેવામાં આવે છે। તેવી જ રીતે એક અમાસ પછી બીજા અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહે છે। તમને બધાને ખબર જ છે કે પૂનમ અને અમાસ મહિનામાં એક જ વખત આવે છે। સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂરી કરવા માટે લાગતા સમયને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો। એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે। ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમયના માપનના સામાન્ય સાધનો છે। તમને ક્યારેય પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે? ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ તે બધી કંઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે। આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ છે સાદુ લોલક। અહીં તમને જે આકૃતિ આપેલી છે એ લોલકની આકૃતિ આપેલી છે। આ સાદુ લોલક છે એ આવર્તનીય ગતિનું સૌથી સાદુ ઉદાહરણ છે। આકૃતિ 13.4 એ એટલે કે આજે સાદુ લોલક પહેલાંની જે પરિસ્થિતિમાં છે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે, એટલે કે એમનેમ સ્થિર છે। જ્યારે લોલકના ગોળાને થોડા અંતરે એક બાજુ લઈને મુક્ત કરવામાં આવે છે ત્યારે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે। એટલે તમને અહીંયા આકૃતિમાં દેખાય છે કે ઓ ઉપર એ લોલક સ્થિર છે, ત્યાર પછી એ ઉપર જાય છે ને પછી ત્યાંથી મૂળ સ્થાન ઓ ઉપર આવીને પછી પાછું બીજી બાજુ બી ઉપર જાય છે। સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા દોલન ગતિનું ઉદાહરણ છે। એને બંને કહી શકીએ, આવર્ત ગતિ અથવા દોલન ગતિ પણ કહેવામાં આવે છે। હવે આના વિશે આપણે વિસ્તારથી સમજીએ। જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન ઓથી એ સ્થાને આવ્યા બાદ બી સ્થાને આવીને ફરી પાછું તેના મૂળ સ્થાન ઓ સ્થાને પાછો આવે છે ત્યારે લોલકનો એક દોલન પૂરો થયો કહેવાય છે। વળી લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર એથી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમ મહત્તમ સ્થાનાંતરના એ બિંદુએ પાછો આવે છે તેને પણ લોલકનું એક દોલન પૂર્ણ થયું એમ કહેવાય છે। લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવામાં આવે છે। એટલે કે મૂળ સ્થિતિ ઓ પાસેથી
જ્યારે એ એ બી અને ફરી પાછું ઓ પાસે આવે છે ત્યારે જેટલો સમય લાગે છે ને એક દોલન અથવા કે આવર્તકાળ કહેવામાં આવે છે. હવે આપણે પ્રવૃત્તિ 13.2 જોઈએ. આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈને આકૃતિ 13.4માં એ મુજબના લોલકની આપણે રચના કરવાની છે. નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દેવાનો છે જેથી આ લોલક છે એ સ્થિર રહી શકે છે. લોલકના ગોળાને તેના મૂળભૂત સ્થાન ઓ પર સ્થિર થઈ જવા દો. આ મૂળભૂત સ્થાનથી નીચેની જમીન પર કે પાછળથી દિવાલ પર નિશાન કરો. લોલકનો આવર્તકાળ માપવા માટે આપણને સ્ટોપવોચની જરૂર પડશે. જો સ્ટોપવોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ પણ આપણે વાપરી શકીએ છીએ. લોલકને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ જાઓ. ધ્યાન રાખો કે જ્યારે ગોળાને સ્થાનાંતર કરવો હોય ત્યારે દોરો છે એ સખત ખેંચેલી રાખવી જોઈએ. હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાંથી મુક્ત કરો. યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો ત્યારે તેને ધક્કો મારવો નહીં. ગોળો જ્યારે મૂળ સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધો અને મૂળભૂત સ્થાનને બદલે ગોળો જ્યારે એક તરફ છેવટની સ્થિતિમાં આવે ત્યારે સમયની નોંધ કરો. લોલકના 20 દોલનો માટેનો સમયગાળો માપો. કોષ્ટક 13.2માં આપેલા અવલોકનો નોંધો. કોષ્ટકમાં પહેલું અવલોકન નમૂના તરીકે દર્શાવેલું છે. તમારા અવલોકનો નમૂનાના અવલોકન કરતાં જુદા હોવા જોઈએ. આ પ્રવૃત્તિનું થોડાક સમય સુધી પુનરાવર્તન કરીને તમારા અવલોકનની નોંધ કરો. 20 દોલન માટે મળતા સમયગાળાને 20 અંક વડે ભાગવા માટે 1 દોલન માટેનો સમયગાળો અથવા આવર્તકાળ મળી શકે છે. શું તમારા લોલકને આવર્તકાળ બધા અવલોકનો માટે લગભગ સમાન છે? એ નોંધો કે મૂળભૂત સ્થાનાંતરમાં થતો નજીવો ફેરફાર એ લોલકના આવર્તકાળને અસર કરતો નથી. હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળોમાં 1 કરતાં વધુ સેલવાળા, એટલે કે જે આપણે એમ કે બેટરી સેલવાળા વિદ્યુત પરિપથો ધરાવે છે. આ ઘડિયાળોને ક્વાર્ટ્ઝ ક્લોક અથવા આપણે સેલવાળી ઘડિયાળ કહીએ છીએ. ક્વાર્ટ્ઝ ક્લોક વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળ કરતાં વધુ ચોક્કસ હોય છે. હવે આપણે સમય તથા ઝડપના એકમો વિશે અભ્યાસ કરીશું. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. સાવ નાનામાં નાનો એકમ આપણે કહીએ તો સમયનો મૂળભૂત એકમ અને નાનામાં નાનો એકમ સેકન્ડ, ત્યાર પછીનો મિનિટ ને ત્યાર પછીનો કલાક, જેને આપણે સ્મોલ એસ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. સમયના મોટા એકમો એટલે કે સેકન્ડ કરતાં મોટા એકમ છે મિનિટ, જેને સ્મોલ એમ, અને કલાક એને સ્મોલ એચ વડે આપણે દર્શાવીએ છીએ. આ બધી એની સંજ્ઞા છે. આ એકમો પરસ્પર કેવો સંબંધ ધરાવે છે તે તમે જાણો જ છો. ઝડપનો મૂળભૂત એકમ કેવો કયો હોવો જોઈએ? ઝડપ એ અંતર સમય હોવાથી તેનો મૂળભૂત એકમ મિનિટ પ્રતિ સેકન્ડ છે. જો કે તેને મિનિટ પ્રતિ મિનિટ અથવા કિલોમીટર પ્રતિ અવર એવા એકમો વડે પણ દર્શાવી શકીએ છીએ. તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકમોની સંજ્ઞાઓ એક વચનમાં જ લખાય છે. ઉદાહરણ તરીકે 50 કિલોમીટર લખીએ છીએ, 50 કિલોમીટર્સ નહીં. કિલોમીટરનો શોર્ટ ફોર્મ એટલે કે કિલોમીટર કે એમ જ લખવાનું. 50 છે તેનું બહુવચન નથી કરવાનું. અથવા 8 સેન્ટીમીટર લખીએ છીએ, 8 સેન્ટીમીટર્સ નહીં. બુઝોને નવાઈ લાગે છે કે એક દિવસની કેટલી સેકન્ડ તથા એક વર્ષના કેટલા કલાક થાય.
તમને તેને મદદ કરી શકો છો। એટલે આપણે એક મિનિટની 60 સેકન્ડ અને એક કલાકની 60 મિનિટ એના ઉપરથી આપણે એક દિવસની કેટલી સેકન્ડ એના વિશેનો અભ્યાસ કરી અને નોંધ કરવાની છે। ત્યાર પછીનું આપણે જોઈએ કે આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોય છે તેની શોધ માટેની એક વાર્તા રસપ્રદ છે। તમે પ્રખ્યાત વૈજ્ઞાનિક ગેલેલિયો ગેલેલીનું નામ તો સાંભળ્યું જ હશે। એવું કહેવાય છે કે એક વખત ગેલેલિયો ચર્ચમાં બેઠા હતા। તેમણે નોંધ્યું કે છતમાંથી સાંકળ વડે લટકાયેલું જે લેમ્પ ધીરે ધીરે એક બાજુથી બીજી બાજુ ગતિ કરે છે। તેમણે જાણીને આશ્ચર્ય થયું કે લેમ્પ છે એ એક દોલન પૂરું કરે ત્યારે કેટલો સમય થાય છે, તેનો એક ધબકારો એ થાય છે। આ અવલોકનની ખાતરી કરવા માટે ગેલેલિયોએ જુદા જુદા લોલકો પર પ્રયોગ કર્યા। તેમણે શોધી કાઢ્યું કે આપેલા લંબાઈના લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સામાન્ય સમય લાગે છે। એમનું આ અવલોકન લોલકવાળા ઘડિયાળના વિકાસમાં મદદરૂપ બન્યું। ચાવીવાળા ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ લોલકવાળા ઘડિયાળનું સુધારેલું જ સ્વરૂપ છે। નમસ્તે વિદ્યાર્થીની બહેનો।